ના કોઈની અરજીથી લખું છું, ના કોઈ સર્જી માટે લખું છું, મારા મનનો માલિક છું હું, મારી મરજીથી લખું છું. દિલમાં કંઈ કેટલું છુપાઈને કંઈ ભર્યું હશે, દિલમાં કંઈ કેટલું ઈ છુપાઈને ભર્યું હશે, એમને એમ થોડી નજીક જઈએ ત્યારે જોર જોરથી ઝઘડતું ધડકતું હશે અને દૂર જઈએ ત્યારે ખામોશ રહેતો હશે. એ ક્યાં જાય છે? મારા દિલમાં તારો વાસ છે, દરેક શ્વાસમાં તને મળવાની, તને જાણવાની, તને મનથી માણવાની આશ છે. તને જોઈને ધડકનો પણ મારી ફાસ છે, માની જાય ત્યારે તું હાશ છે. ત્યારે ત્યારે જ્યારે જ્યારે આવે તું મારી પાસે છે, ત્યારે ત્યારે તારો મારી પાસે આવવાનો સુંદર અહેસાસ છે. આ અહેસાસમાં કંઈ ખાસમ ખાસ છે. એ ક્યાં જાય છે? તું એ જ છે જેની મને તલાશ. એમાં વ્યક્તિ દરેક વાતે ક્યારે ને ક્યારેક મોટિવેશન એને જોતું હોય છે. કંઈક આમ કોઈક એક વ્યક્તિ હોવું જોઈએ દરેકની લાઈફમાં, એક દોસ્ત હોય કે કોઈ પણ અંગત વ્યક્તિ કે જે તમને ઉગારવામાં મદદ કરે. તો એના માટે તડકો અને છાંયડો એ તો આવતો અને જતો રહેશે વાયડો. તડકો અને છાંયડો એ આવતો અને જતો રહેશે વાયડો. તમે તમારી જોડે કરો આ વાયદો કે બંનેમાં શોધશો તમે ફાયદો. બહુ જ ખાવા પર બી અને આમ કહેવાય ને કે એકદમ પ્રેમથી બનાવેલી શાયરી છે. તું ગુલાબ અને હું જામુન, તું ગુલાબ અને હું જામુન, તું રસ છે અને હું ગુલ્લો, તું કતરી અને હું કાજુ, તું વાદળ ને હું વરસાદ, તું નદી તો હું સમુદ્ર. હું સમુદ્ર થઈને પણ નદી માટે તરસતો, આપણાને મળતા થઈ ગયા વર્ષો. તારા વગર હું અધૂરો, તું મળી જાવ તો થાવ. થેન્ક યુ.